કે ધીરાવી અમારા દીપની જિંદગીમાં જાણે કઈક એવી રીતે આવી. બધા વ્લોગ ડેલી જોવો છો ને? બટેટાની પૂરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યુ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે મીટઅપ છે સુરતમાં અને વાગ્યા છે અત્યારે 11 અને અમે જવાના છીએ 2 વાગે મીટઅપમાં પહોંચવાના છીએ. જો સામે જઈ બેઠો છે બા, બેઠા છે જય શ્રી કૃષ્ણ બા. પપ્પા સર સર માં ખમણી લઈ આવ્યા છે. બીજું શું લેવા છે? બીજું મને નથી ખબર. એવું છે. ઓકે, બાર સાથે મમ્મી ગયા છે લેવા નાસ્તો. સર સુમન પાટુડી પેટીશ ને નાયલોન કમ. ઓહો, નાયલોન કમ મુંજી મારો ફેવરિટ. તમ ભાવે આસ તો નાયલોન કમ મને ઓકે. પેલા આપણે યુકે બનાવતા તે વાળા. હમ, આપણે સ્ટેશન કાતા ને આનંદ પાણી પોચા. બસ પાણી પોચા. એ નાયલોન જો તમારો અવાજ લાગતો હશે અવાજ બેસી ગયો મારો. બહુ બધા ગુલાબ પારે થઈ ગયો છે. ગુલાબજાંબુ બહુ બધા ફોડે ફોડે એને છે ને મને કરી દીધો છે. અને કાલે રાતે બહુ લેટ થઈ ગયું હતું. આમાં લૂંટવામાં લેટ થઈ ગયું બધું. આ કુંભણે ભજન રાજુ એમ બેઠો તો. હા, મેં 2 આવી મેં રાજુ કુંભણે ભજન. એટલે કુંભણે ભજનનું એવું છે કે મેં આવવાના હતા ને 12 વાગે આવવાના હતા તો અહીંયા મસ્ત બહાર કુંભણે ભજીયા મળે છે. તમે લઈને આવવાના હતા પણ અમે આવ્યા જ અહીંયા 2-2:30 વાગે. એટલે હાલો. તો અત્યારે જોતા રહ્યો અને હમણાં હું મારું મીટઅપ બતાવી ને પછી નીકળી જવાના અમે અમદાવાદ માટે. આનું 50-50 છે કે આવશે કે નહીં એ નક્કી નથી. હે ને, હાલો. તો જોડાયેલા રહ્યો, જોઈએ સુરતમાં કેટલા લોકો મળવા આવ્યા છે આપણને. ચાલો, મચ્છર કડી ગયા છે. મચ્છર મરી ગયો છે ને? કડી મચ્છર તડપી તડપી મરી ગયો છે. હે ને, ચલો હું નીકળું છું હવે. હાલો, હવે પપ્પા જઈ મને મૂકવા આવે છે હમણાં ધીરાવી ને મીટઅપ માં. ધીરાવી ફાઈનલી અમદાવાદ આવે છે. હા ને, ચલો બા, જય શ્રી કૃષ્ણ. એટલે તું ઉતરી નહીં તો આવ આવજો અમદાવાદ. હા, ચોક્કસ. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો, મીટઅપ માં જવા નીકળી ગયા છીએ. પપ્પા દિરાવી જય. ચલો, અમે રેડી છીએ સુરતવાસીઓ તમને ભણવા માટે. ચાલો, પણ નથી આવી શક્યા, ડોન્ટ વરી, ફરીથી કરીશું ત્યારે આવજો. આપણે ફરીથી કરીશું ત્યારે એવું કરીશું કે આપણે ફૂલ ફેમિલી આવશું ને તમે બધા લોકો મળી શકો. કારણ કે બ્લોગમાં ઓલમોસ્ટ પબ્લિક ફૂલ ફેમિલી મળવા માંગે છે. એવું નહીં ખાલી મને ધીરાવીને. ઓકે, એટલે નેક્સ્ટ ટાઈમ મીટઅપ કરીશું અને ત્યારે અમે બધા આવશું એક જગ્યાએ. લોકેશન નક્કી કરીશું. એટલે જે લોકો સુરતવાળા નથી આવી શક્યા તો નેક્સ્ટ ટાઈમ આવી જશું. ઓકે, ચાલો. તમે પહોંચી ગયા મંગલદીપ કોમ્પ્લેક્સ. આગળની સાઈડ છે અમારો બેન્ક્વેટ હોલ. ચલો, અમે આવી ગયા છીએ કિશનના એમ્પાયરમાં.
કિશનની ગાડી માં બધું મળી જાય, નાવા ધોવાનું સામાન ને બધું મળી જાય, બધું જ મળી જાય ભાઈ. પાછળ માં જોયું ને આપણું ઘર છે, ક્રિકેટ રમવું હોય તો બેટ પડ્યું હોય, બોલ પડ્યું હોય, બધું જ છે આપણા જોડે. ઓકે, પૂજા થાય બેઠા બેઠા એમ ને. અહીં શું નહીં થતું એમ કે મજા આવી તો આ ઘર માં રહેવાનું. આગળ શું થશે કે કઈ બી ધંધો હોય કે પર્સનલ લાઈફ હોય, વચ્ચે કોણ આવે? સમાજ આવે કે ન આવે? હવે તમે જોર જોર થી દાંત કાઢો ને તો સમાજ શું કે આ તો ગાંડો છે, કાંઈ ના બોલો ને તો શું કે મીંડો છે. એ અલગ વસ્તુ છે. પછી છે ને તમારી વાઇફ ગર્લફ્રેન્ડ હોય, તમે છે ને બહુ એની કેર કરો ને તો શું કે માયલો છે, માયુ ખેલો છે. મમ્મી ને બહુ પ્રેમ કરો, મમ્મી ની કેર કરો ને કે માવડી. એટલે કઈ બી વાત હોય તમે સમાજ ને મૂકી શકો નહીં. તો આ બધી વસ્તુમાં નક્કી આપણે કરવાનું કે સમાજને જોઈને આપણે આપણો નિર્ણય બદલવાનો કે આપણા નિર્ણયથી સમાજને બદલવાનો, એ બધું આપણે નક્કી કરવાનું. ખુદને સ્ટ્રોંગ બનવું પડશે, સેલ્ફ મોટિવેટ ખુદને કરવા પડશે. મેં જેમ કમ્ફર્ટ ઝોનની વાત કરી ને કે સેટ હોય જહાજ જે બરાબર દરિયા કિનારે પડ્યું હોય ત્યાં સેફ જ હોય, ત્યાં એને કંઈ જ ના થાય. એ દરિયામાં ઉતરે ને ત્યારે બધી મુસીબતો આવે, પણ જ્યારે બીજા કિનારે પહોંચી જાય ને ત્યારે એને સક્સેસ મળી જાય. એટલે સમાજની વાતો ધ્યાન મળી રાખવાની, એ લોકો શું કરે છે શું નહીં કરે કાંઈ નહીં જોવાનું, ખુદનું જોવાનું. આપણા સુરત દાદા શું કરે, આપણે બધા સુતા જોઈએ છીએ 90% તો એ ઉગે છે કે નહીં ઉગતા, ઉગે છે ને. તો આપણે એ વસ્તુ કરવાની છે. તો થેન્ક યુ સો મચ અહીંયા સુધી આવ્યા. મેં જેમ કીધું કે એ વાત યાદ રાખજો કે સમાજના લીધે તમારે નિર્ણય બદલવાનો છે કે તમારા નિર્ણયથી સમાજને બદલવાનો છે. ઓકે, થેન્ક યુ સો મચ ગાઈસ. ચાલ ઉપર ધીરાવી દીદી મળવું હોય તો ધીરાવી દીદી, તમે દીપભાઈ સાથે એક વાર તો પ્રેન્ક જરૂર કરજો. એ વિડીયો જોવા હું એટલી એક્સાઇટેડ છું ને, તો વાત જ પૂછો. તમારી તમારે આઈડિયા મારી પાસે જ લઈ જજો, મારા ભાઈ બહુ પ્રેન્ક ના આઈડિયા તો મોવ જ છે. ચલો તો આથી એક વાર તો પ્રેન્ક કરજો. સુરત નું મીટઅપ આવી જાવ, આવી જાવ, બધા બ્લોગ ડેલી જોવો છો ને. બરાબર ને.
ચાલુ હતી અને તમે મને કીધું કે અમે આવ્યા છીએ અહીંયા તો મારે હું તમને મળી જાય આ બધા અને તમને નથી નથી અચ્છા એટલે હું હતા અહીંયા પહેલા તો બહુ વખતે કારણ કે યુકે હતા ને ત્યારની હું એને મળવા લીધા ચોથી થી પણ પેલા તો એના આવ્યા ને ઓળખે છે નામું છે ઓકે વાહ ભાઈ વાહ તારા બધા ભાઈ બધા કેજે મારા વિડીયો જોવે કઈ દે બેનપણી છે ચલો તો ભાઈ છે ને 5 વર્ષથી ફોલો કરો છો ને મને ઓકે અને એમનું એક એમના પ્રમાણે એક સપ્ટુ એમનું પૂરું થયું છે આજે અને અત્યારે કેટીની એક્ઝામ હતી સ્ટીલ મળવા આવ્યા ભાઈ થેન્ક યુ સો મચ 5 થી 6 વર્ષથી તમારા કોન્સ્ટન્ટ બધા વિડીયો જોઉં છું એક્ઝેક્ટ તમે જ્યારે સિંગલ હતા જ્યારે યુકે હતા ત્યારથી હું તમારા બધા વિડીયોઝ જોઉં છું અને ત્યારથી હું મારું સપનું હતું કે તમને મળી શકું જ્યારે લાસ્ટ યર તમે ઓક્ટન્ટમાં રાખેલું હતું ત્યારે પણ હું કોઈ સંજોગો સયા દઉં હું તમને ના મળી શકે એટલે આજે હું મારી એક્ઝામને ઇગ્નોર કરીને તમને મળવા માટે આવ્યો છું તો મારી એક વિશ જ છે કે તમે મારી બર્થડે ઉપર મને પર્સનલ વિશ મોકલો ચોક્કસ 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 એડવાન્સમાં તમને હેપી બર્થડે બધા ભાઈ બોલ દો હેપી બર્થડે જોડે કઈક શૂટ કરી રહ્યા છે ચલો રેડી ચલો 3 2 1 એન્ડ સ્ટાર્ટ સ્ટાર્ટ એન્ડ ઓલ ઓકે ઓકે હવે તું મારી માણસ છે ચલ 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 એન્ડ ઓલ થઈ ગયું એન્ડ ઓલ સ્ટાર્ટ ચાલુ કે ધીરાવી અમારા દીપ ની જિંદગી માં જાણે કઈક એવી રીતે આવી ધીરાવી અમારા દીપ ની જિંદગી માં જાણે કઈક એવી રીતે આવી કે વર્ષો પછી ઓલા વનરા તે વન માં છે ને એ રાધા એના શ્યામ ને મળવા ખરું એન ઓલ ઘાયલ એન ઓલ ઘાયલ એન ઓલ એ બધું પૂરું જ હોય અહીંયા પૂરું થઈ જાય હા બોલી લે તું બોલી લે શું કહેવા માંગુ છું ઘાયલ ઘાયલ ને જો કાલે રાત્રે જ મળી અને આજે સેકન્ડ ટાઈમ મળી પણ એની ઘાયલ વાતો થી એને મને તો ઘાયલ કરી દીધી ભાઈ આ વાતો પર લાઈક કરો લાઈક ઠોકો 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 તું ઠોક ઠોકો અને ઘાયલ ની આવી રહી સાઈડીઓ માટે ઘાયલ ને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને સંબંધ કરણ બાકી છે ગાંડી ના જોઈએ આદિપી રો ભાઈ ગાંડી ના કેટલી કેટલી વાર ઘાયલ કરવાનો મારે ભાઈ છોકરી જોઈએ ડાઈ તો પછી ડાઈ જોઈએ ડાઈ એન ઓલ હોય તો ચાલે ગુડ ઇવનિંગ વાગ્યા છે સાંજના 7 અને વુમેન્સ આઈપીએલ ચાલુ છે જો દિલ્હી અને આરસીબી તો ચાલો હવે રસોડાની અંદર શું બને છે એ હું તમને બતાવી દઉં સ્મેલ સારી આવે તો ચાલો ઓહો શું બનાવો છો મેડમ જય શ્રી કૃષ્ણ ભજીયા કાંદાની રીંગ બટેટાની પૂરી બટેટાની પૂરી છે કાંદાની રીંગુ છે સરસ ચાલો તો ચાલો અમે હવે હર્ષિલભાઈ હજી આવ્યા નથી આવે એટલે અમે જમી લઈએ આજે રવિવાર છે એટલે એ ભાઈનું કંઈ નક્કી ન જ્યાં હોય આવતો જશે એમાં અને દીપને એ લોકો ઓન ધ વે છે 7:30 વાગે ક્યાંક નીકળવાના હતા સુરતથી એટલે રાતના 12-1 વાગતા અમદાવાદ આવી જશે તો ચાલો અમે જમી લઈએ ખાલી આપણા નહીં કે તમારા બધાના અહીંયા જ પગલા થવાના એની ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે
અને ઝૂકી ગઈ છે ઓલી ડાળીઓ વાતે છે સુરતમાં બધાને જોઈ છે ને ઓલા ફૂલોની પણ વીજળી નથી થતી. હવે આ દુનિયાને કઈ કહેવા માંગે કે નથી મળ્યું આ ગાયક ને હવે આ દુનિયાને કઈ કહેવા માટે અને આ ગાંધી ચલો સુરત બાય બાય. અહીંયા અમારા કિશનભાઈ થોડા રિસાઈ ગયા છે. કિશનભાઈ રિસાઈ ગયા થોડા. શરમમાં તમને થોડુંક ચાખવા મળશે સાહેબ. એ પહોંચી ગયા અમદાવાદ. પણ દાલ મખની એ માહોલ બનાવી દીધો. એ બહુ થયું કે કિશને દાલ મખની નું વેન કર્યું હતું બરોડાની. ગાડી ઉભી ના રહી કે ઉભી ના રાખી. બીજા જ વર્ષે મળી ગયો. એકસો પાંત્રી ના થવા દીધા. હલો આવી ગયા અમે અમદાવાદ ઘરે. ચિરાવી હર્ષિલભાઈ અમને લેવા આવ્યા હતા. હલો, તો કાલથી આપણો કન્ટિન્યુ બ્લોક ચાલુ, ફૂલ ફેમિલી કોમેડી. તો આજનો બ્લોક અહીંયા જ પૂરો થાય છે. સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા નવા બ્લોક જોતા રહેવા માટે ડેઈલી. ઓકે, મળીએ કાલે એક નવા બ્લોક સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. કહી દે પહેલા કે મારા શૂઝ કે. તારા શૂઝ ક્યાં લેવા છે? મારા મારા ક્યાં છે? મેં કીધું બે શૂઝ છે, બંને સીટ પાછળ એક એક છે. એમ બોલી હતી. હે?